ગુજરાત ભાજપને એક વ્યક્તિએ હાઈજેક કરી છે અને હવે પરિવર્તન સિવાય કોઈ આરો નથી તેવો ધ્રુજારો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે બાયો ચડાવનારા કેશુભાઈ પટેલે મંગળવારે પક્ષના વરિષ્ઠ નેતા અડવાણીને મળીને કર્યો છે. કેશુભાઈએ અડવાણી સમક્ષ ગુજરાતમાં નેતૃત્વ બદલવું અનિવાર્ય હોવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી નજીક છે ત્યારે બને તેટલું ઝડપથી પરિવર્તન માટે આગળ વધવું પડશે. તેમણે અડવાણીને એવી પણ રજૂઆત કરી હતી કે પક્ષે નિષ્પક્ષ નિરીક્ષકોને મોકલીને તેમને વ્યક્તિગત રીતે સાંભળવા જોઈએ. વિકાસના નામે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી પણ તેમણે આપી હતી. વધુમાં કેશુભાઈ આજે સવારે સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીને પણ મળીને તેમના મંતવ્ય દરેક આગળ મૂકવાના છે. જ્યારે પક્ષ પ્રમુખ નીતિન ગડકરી પોતાના સંતાનના લગ્નમાં વ્યસ્ત હોવાથી કેશુભાઈ પટેલ પક્ષ પ્રમુખના કાર્યાલયના સત્તાવાળાઓને મળીને મોદી સરકાર સામેના કેટલાક દસ્તાવેજો આપશે. નોંધનીય છે કે આજે કેશુભાઈ પટેલ એક તરફ મોદી સરકાર સામે પક્ષના નેતાઓ સમક્ષ રજૂઆત કરી રહ્યા હશે ત્યારે તેમના વિશ્વાસુ સાથી ગુરધન ઝડફિયા દિલ્હીમાં પ્રેસ ક્લબ ખાતે ગુજરાત સરકારની કથિત ગેરરીતિઓની માહિતી જાહેર કરવાના છે. જ્યારે બીજી બાજુ ગુજરાત ભાજપ દ્વારા પણ કેશુભાઈની દરેક હિલચાલ પર બારીક નજર રાખવામાં આવી રહી છે ત્યારે કેશુભાઈની રજૂઆત હવે શું રંગ લાવે છે તે હવે સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ.